ફેસ્ટિવલની સીઝન છે, નવરાત્રિ અને એના પછી દિવાળી, એટલે સ્વાભાવિક છે કે લોકો શોપિંગ બહુ કરવાના અને આ ખરીદી કરવામાં લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ બહુ કરવાના છે અને શોપિંગ કદાચ પોતાની ક્ષમતા કરતાં વધારે પણ કરી લે અને આવા કિસ્સામાં ઘણીવાર એવું થાય કે શોપિંગ વધારે થઈ ગયું હોય, પછી જ્યારે પેમેન્ટ કરવાનું આવે ત્યારે રૂપિયા ના હોય અને લોકો ફસાય ડેટ ટ્રેપમાં. તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. ટાઈમસર ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ના કરવાથી ખાલી તમારો ક્રેડિટ સ્કોર જ નથી બગડતો, પણ જે સંસ્થા હોય છે અથવા તો જે બેંક હોય છે તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક કરી શકે છે અને એના પછી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. અને એટલે જ આવી સ્થિતિમાં જો કોઈ ફસાય છે તો ક્રેડિટ કાર્ડનો સ્માર્ટલી કેવી રીતે પેમેન્ટ કરવું, કેવી રીતે ઉપયોગ કરવો એ જાણીએ. અને એટલે જ ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે તમે જે અમાઉન્ટ છે એને EMI માં કન્વર્ટ કરી શકો છો. ક્રેડિટ કાર્ડનું જે બિલ હોય છે એ એક દિવસ પણ ડિફોલ્ટ કરવા પર તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. ઘણા કેસમાં ફાઇન તમારે વાર્ષિક આધાર પર 30-45% અથવા મંથલી 3-4% હોઈ શકે. અને એટલે જ સમય પર પેમેન્ટ કરવા માટે જો રૂપિયાની વ્યવસ્થા ના હોય તો તમારું જે બિલ છે એને EMI માં કન્વર્ટ કરાવો. એનો બીજો ફાયદો એ થશે કે જો તમે એક સાથે રૂપિયા ચૂકવો છો અથવા તો રૂપિયા નથી ચૂકવતા અને જે વ્યાજ ચૂકવવું પડે છે એના કરતા આમાં ઓછું વ્યાજ ચૂકવવું પડશે. EMI કન્વર્ટ કરાવવા પર બેંક 2% મહિના સુધી વ્યાજ વસૂલી શકે. બીજું છે ઇન્વેસ્ટમેન્ટની સામે લોન. જો તમારી પાસે FD, PPF કે પછી મ્યુચ્યુઅલ ફંડ છે અને જો તમે આવી સ્થિતિમાં ફસાયા છો તો તમે એની સામે પણ લોન લઈ શકો છો, જેમાં તમારે કમ્પેરેટિવલી ઓછું વ્યાજ ચૂકવવું પડશે અને તમે ક્રેડિટ કાર્ડનું બિલનું જે પેમેન્ટ છે એ પણ કરી શકશો. ત્રીજો ઓપ્શન છે કે તમે અન્ય ક્રેડિટ કાર્ડ થ્રુ પણ પેમેન્ટ કરી શકો છો. બીજો એક સારો ઓપ્શન એ છે કે તમે અન્ય, જો તમારી જોડે બીજી કોઈ બેંકનું કે સંસ્થાનું ક્રેડિટ કાર્ડ છે તો જે બાકી રકમ છે તમે એની ઉપર શિફ્ટ કરાવી શકો છો, ટ્રાન્સફર કરાવી શકો છો, જેનાથી ક્રેડિટ પીરિયડ તમને અલગથી મળી શકે છે, એટલે કે વધારે મળી શકે છે. એવામાં વધારે વ્યાજ વગર તમને પેમેન્ટ કરવા માટે થોડો એક્સ્ટ્રા સમય મળી જશે. જો કે જે કાર્ડ ઇશ્યુઅર હોય છે એટલે કે અલગ અલગ સંસ્થા હોય છે એના નિયમો અલગ અલગ હોય છે, એટલે એ જાણી લેવા જરૂરી છે. ચોથું છે કે તમે રિવોર્ડ પોઈન્ટ્સને રિડીમ કરી શકો છો. જો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ એ ડિફોલ્ટ કર્યું છે અથવા તો બેંકે હજુ સુધી બિલ જનરેટ નથી કર્યું તો આવા કિસ્સામાં તમે જો રેગ્યુલરલી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હો તો જે રિવોર્ડ પોઈન્ટ મળ્યા છે એને તમે રિડીમ કરી શકો છો. કેટલાક એવા બેંક્સ છે કે જે તમને રિવોર્ડ પોઈન્ટનો ઉપયોગ કરીને તમારા ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે અનુમતિ આપે છે, જેના માટે જે તમારા રિવોર્ડ પોઈન્ટ્સ છે ચેક કરી લેવાના અને રિડીમ કરી લેવાના અને જે પછી જે અમાઉન્ટ તમારા ખાતામાં ક્રેડિટ થશે એનાથી તમારું બિલ ચૂકવવાની શક્યતા છે. જો કે આ જે ક્રેડિટ કાર્ડના બિલની પેમેન્ટની આસાન રીતો છે મોટે ભાગે ત્યારે જ કામમાં આવે છે જ્યારે તમારી જોડે પેમેન્ટ કરવા માટે રૂપિયા ના હોય, ત્યારે તમે આ આસાન જે ટેકનિક્સ છે, ટ્રિક્સ છે એનો ઉપયોગ કરી શકો છો. પણ મારું માનવું એ છે કે જો તમે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી છે તો સમયસર પેમેન્ટ કરી દેવું જોઈએ, એટલે કોઈ ચાર્જ ન થાય અને ક્ષમતા પ્રમાણે જ ખરીદી કરવી જોઈએ. આ સિવાય મહત્વની એક જાણકારી એ પણ છે કે ભારતમાં હાલ 8.6 કરોડથી પણ વધુ ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે, જે 2022માં 7.5 કરોડની આજુબાજુ હતા, એટલે અંદાજે 15% વધારો થયો છે. અને 2024ની શરૂઆતમાં આ આંકડો 10 કરોડ પણ થઈ શકે છે. એટલે જે ક્રેડિટ કાર્ડની સુવિધા છે એ આપણા માટે સુવિધા છે, પણ જો એનો યોગ્ય રીતે ઉપયોગ ના થાય તો એ દુવિધા પણ બની શકે છે. એટલે જ ક્રેડિટ કાર્ડનો સ્માર્ટલી ઉપયોગ કરવો જોઈએ. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.